मॉर्निंग इंडिया के आपको फ्रेवर स्वागत है आपके YouTube चैनल के अंदर। लास्ट टाइम आपने धोरण 9 प्रकरण 2 शुरू करी हतो जेमा आपने शुद्ध द्रव्यो मिश्रण प्रकार समग्र मिश्रण विषमक मिश्रण चर्चा करी थी। आज ना लेक्चर के अंदर आपने बनवा जा रहे हैं द्रावण विषय के लिए। द्रावण शुरू हो है द्रावण की अंदर कई जाए तटस्थ होय छे और एको कार्य शुरू होय छे और द्रावण कई कई रीते आपने उपयोगी छे। तो सबसे पहला तो जोइए एक शब्द समझिए द्रावण सॉल्यूशन। द्रावण व्हाट इज द मीनिंग ऑफ द्रावण। द्रावण એટલે શું તો યાદ રાખો બે કે તેથી વધુ પદાર્થોના समान एक रूप मिश्रण द्रावण है। मतलब द्रावण शू छे तो द्रावण एक रूप समान मिश्रण छे। एक रूप એટલે બધું જ સ્વરૂપ દેખાતું હોય ઉપર વચ્ચે નીચે કોઈ પણ જગ્યાએ તમે જોડાયો જોડી બધું આપણો ગમે ત્યાં જોડો એક સમાન હોવું જોઈએ તો એને કહેશું આપણે સમાન एक रूप समान मिश्रण। एक दूसरा शब्द है बे के तेथी वधु। एनो अर्थ आपणे एवो पण करी शकाय के द्रावण जे छे एमां घटको एटले के द्रव्यो एक थी वधारे होय शके छे। एक ज न होय एक थी वधारे मात्र बे पण होय शके बे करता वधारे पण होय शके पण ओछा मां ओछा बे द्रव्यो। अने आ एक शुद्ध द्रव्य नथी पण शुं होय छे मिश्रण होय छे। आ ते आपणे लिखी दीधो शुं लिख्युं छे मिश्रण બે કે તેથી વધુ પદાર્થોના સમાન એકરૂપ મિશ્રણને શું કહે છે દ્રાવણ કહે છે। હવે આ જે દ્રાવણ છે એ દ્રાવણમાં આપણે ઘણા બધા ઘટકો ઉમેરી શકીએ। ઉદાહરણ જોઈએ તો આપણે એમ લખી શકીએ કે ભાઈ ખાંડનું પાણીમાં દ્રાવણ જ્યારે તમે બે કે તેથી વધુ દ્રવ્યો ભેગા કરો ત્યારે શું થવાનું છે આપ જાણો છો। પ્રકરણ 1 માં આપણે અભ્યાસ કર્યો હતો કે દ્રવ્યના અણુઓ વચ્ચે ખાલી સ્થાન હોય છે। આ ખાલી સ્થાનમાં બીજા દ્રવ્યના અણુઓ ગોઠવાઈ શકે છે જેને આપણે કહ્યું હતું પ્રસરણ। તો પ્રસરણ દ્વારા ખાંડના અણુઓ પાણીના અણુઓની વચ્ચેના સ્થાનમાં ગોઠવાય છે અને બીજું દ્રાવણ બનાવે છે। તો જ્યારે પણ દ્રાવણ બનતું હોય ત્યારે એક ઘટક એવો હશે કે જેનું પ્રમાણ બીજા ઘટક કરતાં વધારે હશે અને એક ઘટક એવો હશે કે જેનું પ્રમાણ ઓછું હશે। ઉદાહરણ તરીકે જોઈએ એને કયા નામે ઓળખવામાં આવે છે તો એને ઓળખવામાં આવે છે દ્રાવકના નામે ઓળખવામાં આવે છે। દ્રાવક એટલે શું તો કહેવાય જે પદાર્થ બીજા પદાર્થને પોતાનામાં સમાવી શકે તે પદાર્થને તો તે દ્રવ્યને આપણે શું કહીશું દ્રાવક અથવા જો આપણે વ્યાખ્યા લખવી હોય દ્રાવણમાં જે ઘટક દ્રવ્ય કે પદાર્થ પ્રમાણ વધારે હોય તેને આપણે કહીશું દ્રાવક। મતલબ દ્રાવક એવો ઘટક છે કે જેનું પ્રમાણ તો આ ઉદાહરણમાં આપણે કહી શકીએ કે ભાઈ પાણી જે છે
એને આપણે કહીશું શુદ્ધ દ્રાવણ અને આમાંથી જે બને છે ગળ્યું પાણી તેને આપણે કહી શકીએ દ્રાવણ પાણી દ્રાવક અને એમાંથી બનતું ગળ્યું પાણી દ્રાવણ ઓકે હવે આ તો વાત થઈ આપણે દ્રાવક અને દ્રાવણની પણ જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને શું કહે છે તો એની માટે આપણે વ્યાખ્યા આપી છે જેને આપણે કહીશું દ્રાવ્ય તો દ્રાવ્ય એટલે કે શું કહી શકાય તો લખી શકાય જે પદાર્થ બીજા પદાર્થમાં અંતર મિશ્ર થઈ શકે તે પદાર્થને દ્રાવ્ય કહે છે અથવા તો જે પ્રશેમાં દ્રાવણમાં જે ઘટક કે ઘટકોનું પ્રમાણ ઓછું હોય તેને આપણે દ્રાવ્ય કહીએ તો અહીંયા ખૂબ અગત્યની વાત છે કે દ્રાવક જે છે એ હંમેશા ને હંમેશા ને હંમેશા એક જ હોય છે દ્રાવ્ય જે છે એ એક પણ હોઈ શકે એ કરતા વધારે પણ હોઈ શકે અહીંયા આપણું જે ઉદાહરણ હતું ખાંડ અને પાણીનું જે દ્રાવણ હતું એમાં ખાંડ જે છે એનું પ્રમાણ ઓછું છે આથી ખાંડ દ્રાવ્ય થશે અને પાણી જેનું પ્રમાણ વધારે છે તો પાણી દ્રાવ થશે આમાંથી બનતું ગળ્યું પાણી અથવા તો ખાંડનું દ્રાવણ જે છે એને આપણે દ્રાવણ કહીશું તો અહીંયા એક બાબત સ્પષ્ટ છે ઓછું પ્રમાણ દ્રાવ્ય વધુ પ્રમાણ દ્રાવક બંનેનું મિશ્રણ કરો તો બને છે દ્રાવણ પણ દ્રાવક હંમેશા એક હોય દ્રાવ્ય એક કે તેથી વધુ હોઈ શકે ઉદાહરણ આપું છું ઉદાહરણ બધા સ્પષ્ટ છે દ્રાવણનું ઉદાહરણ છે લીંબુ શરબત લીંબુ શરબત જે છે એ એક પ્રકારનું દ્રાવક છે શું છે દ્રાવક તો આ દ્રાવણમાં આપણે જોવા જઈએ દ્રાવક તો દ્રાવક કોણ હશે ઓબ્વિયસ વાત છે સૌથી વધારે લીંબુ શરબતમાં શું હોય છે પાણી તો દ્રાવક તરીકે થશે પાણી ઓકે હવે વાત કરીએ દ્રાવ્ય કયા કયા હશે દ્રાવ્ય ઘટકો તો દ્રાવ્ય ઘટકોની વાત કરીએ લીંબુ શરબતમાં પાણી સિવાય બીજું જેટલું પણ હોય એ બધું આવશે દ્રાવ્યની અંદર એટલે કે પહેલા આવશે ખાંડ બીજું આવશે લીંબુનો રસ અને ત્રીજું આવશે મીઠું સ્વાદ અસર જે કઈ પણ હોય તો આ ત્રણેય જે ઘટકો છે આ ત્રણેય ઘટકો થશે દ્રાવ્યના પરંતુ એક ઘટક હશે દ્રાવક તો એક બાબત સ્પષ્ટ થઈ કે દ્રાવક એક જ હોય દ્રાવ્ય એક કરતા વધારે હોઈ શકે હા ક્યારે 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 એવું થઈ શકે કે દ્રાવક અને દ્રાવ્ય પ્રમાણ સરખું હોય પણ આપણે જ્યારે પણ ભણશું ત્યારે આપણે એવું સમજવાનું છે કે દ્રાવક હંમેશા વધારે હોય દ્રાવ્ય હંમેશા ઓછું હોય બે સરખું પ્રમાણ હશે એના છે આપણે જાણવાની નથી એટલે આપણે પહોંચી જઈએ નિશ્ચય કહીશું પણ આપણે બહુ અગત્યનો છે એના કારણે બી લખો કે દ્રાવક જે છે એ સૌથી વધારે છે દ્રાવ્ય જે છે એ સૌથી ઓછું છે દ્રાવક અહીંયા એક સવાલ વધુ પણ પડે છે અહીંયા શા માટે આપણે દ્રાવક તરીકે પાણી જ લઈએ છીએ કારણ પાણી જે છે એ ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે કારણ કે પાણી જે છે એ ધ્રુવીય સંયોજન છે અને ધ્રુવીય સંયોજન જે હોય બીજા ઘટકોને પોતાનામાં ઉગાડે છે
तो आपने ये अगर जो शक्ति है कि पानी जैसे एक उत्तम जन बंदा घटक को मोटा भागे पानी में ओगड़े ओगड़े ने ओगड़े उत्तम ने सर्वत्र सर्वत्र एक तो अर्थ सुन है अत्र तत्र ने सर्वत्र बधाज जोगियों ने उतना वो ओगड़ वाली क्षमता दिलावे से पानी मोटा भागे ओगड़े ने अति आपने ने पानी ने सर्वत्र उत्तम द्रावण तरीके ओळखीए छे એટલે હવે જે ભણશું એ આપણે ભણશું દ્રાવણના પ્રકાર મતલબ આપણે અત્યારે સુધી મગજમાં એવું યાદ રાખીએ છીએ કે દ્રાવણ એટલે પ્રવાહી નહીં દ્રાવણ અલગ અલગ અવસ્થામાં પણ હોઈ શકે કઈ કઈ અવસ્થામાં હોય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે દ્રાવણની અવસ્થાઓ દ્રાવણ કઈ કઈ અવસ્થામાં હોઈ શકે તો લખીએ આપણે દ્રાવણની અવસ્થા द्रावणी अवस्था अबे द्रावणी अवस्था मतलब द्रावण घन प्रवाही के वायु से एमा की कयो द्रावण बनशे एमा तमारे कहेवानु छे द्रावक अने द्राव्य उदाहरण आपने पूरा का जो लिखियो पर तुमने घना बड़ा उदाहरण है ना बनावे सको उदाहरण तरीके घन द्रावण मतलब घन अवस्था दर्शावतो द्रावण ओके तो અહીંયા બધામાં પ્રવાહીની વાત કરી ઘન પદાર્થ બીજા ઘન પદાર્થમાં કેવી રીતે ઓગળી શકે તો અહીંયા ઘન પદાર્થ બીજા ઘન પદાર્થમાં ઓગળે એટલા માટે બે ઘન પદાર્થને પહેલા પીગાળે એટલે કે ઓગાળ પીગાળવાના છે અને પછી ઓગાળવાના છે મેં તમને લાસ્ટ ટાઈમ તમને કીધું હતું ઓગળવું અને પીગાળવામાં શું ફેર છે ઓગળવું એટલે ઘન પદાર્થ પ્રવાહીમાં દ્રાવણ બનાવે એને આપણે કહીશું ઓગળો પરંતુ ઘન પદાર્થ એ ગરમ કરો અને ગરમીના કારણે તેના અણુઓ છૂટા પડે અને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એને આપણે પીગળવું કહીશું તો અહીંયા ઘન જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે બંનેને પીગાળવામાં આવે છે તો ઘન દ્રાવણનું ઉદાહરણ છે પિત્તમ કે જેને આપણે બ્રાસ કહીએ છીએ પિત્તળ આ પિત્તળ નામનું જે ઘન દ્રાવણ છે એ ઘન દ્રાવણની અંદર દ્રાવ્ય હોય છે તાંબુ અને દ્રાવક સોરી દ્રાવક હોય છે તાંબુ અને દ્રાવ્ય હોય છે જીસત તાંબાને આપણે કોપરના નામે પણ ઓળખીએ છીએ અને જીસતને આપણે ઝિંકના નામે ઓળખીએ છીએ તો અહીંયા આગળ બે જ્યારે એવું લખ્યું કે તાંબુ દ્રાવક છે અને જસત દ્રાવ્ય છે ત્યારે એક બાબત ક્લિયર થઈ જાય છે કે તાંબુ જે છે એ પિત્તળમાં વધુ પ્રમાણમાં હશે અને જસત જે છે એ પિત્તળમાં ઓછા પ્રમાણમાં હશે કારણ તાંબુ દ્રાવક છે અને જસત દ્રાવ્ય છે તો દ્રાવકમાં પ્રમાણ વધારે હોય દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય આ એટલા માટે બારંવાર રિપીટ કરી રહ્યો છું મગજની અંદર એક આઈડિયા ક્લિયર થઈ જવો જોઈએ કે દ્રાવક એટલે પ્રમાણ વધારે હોય દ્રાવ્ય પ્રમાણ હંમેશા ઓછું હોય ઓકે બીજું ઉદાહરણ લઈએ હવે પ્રવાહી અવસ્થા માટે ઉદાહરણ લઈએ કે પ્રવાહી અવસ્થામાં કયા કયા દ્રાવણ હોઈ શકે હવે પ્રવાહી અવસ્થા હવે અહીંયા આગળ માર્ગ કરશું ને તો અહીંયા આગળ દ્રાવણ પણ દ્રાવક જે છે એ પણ ઘન અવસ્થામાં હતું અને દ્રાવ્ય પણ ઘન અવસ્થામાં હતું જ્યારે પ્રવાહીના કિસ્સામાં અલગ થશે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ગળ્યું પાણી એટલે કે ખાંડનું દ્રાવણ આ ખાંડનું દ્રાવણ જે છે એ બનશે પ્રવાહી અવસ્થામાં પણ ખાંડના દ્રાવણમાં ચર્ચા કરીએ પ્રમાણે પાણી જે છે એ વધુ હશે આથી પાણી આપણે લખશું દ્રાવકમાં તો અહીંયા આપણે લખીશું પાણી દ્રાવકમાં અને દ્રાવ્યમાં લખીશું ખાંડ પણ એક બાબત તમે જો કે દ્રાવ્ય જે છે એ દ્રાવ્ય અહીંયા આગળ ઘન સ્વરૂપમાં હશે અને દ્રાવ્ય દ્રાવક જે છે એ પ્રવાહી સ્વરૂપમાં હશે એનો મતલબ દ્રાવક જેવા અવસ્થામાં છે એવી અવસ્થામાં શું બને છે દ્રાવણ બને છે પછી એક એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ તરીકે ટીચર આયોડિન
ટીચર ને આ રીતે દેવડાવવાનું નથી, પરંતુ આને આપણે એમ પણ કહી શકીએ કે આલ્કોહોલ માં જો આયોડીન ઉમેરવામાં આવે તો જે દ્રાવણ બને તે દ્રાવણ પ્રવાહી અવસ્થામાં જ હશે. તો અહીંયા આગળ જે આ આલ્કોહોલ છે એ પણ પોતે પ્રવાહી અવસ્થામાં હશે અને આયોડીન પણ પોતે પ્રવાહી અવસ્થામાં હશે. તો દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી છે, પરંતુ દ્રાવણ પણ પ્રવાહી જ છે. પછી ઉદાહરણ લઈએ, પ્રવાહી દ્રાવણ છે, સોડા વોટર, સોડા વોટર. ઓકે, સોડા વોટર જ્યારે પણ કોઈ પણ સોડા એટલે સોફ્ટ ડ્રિંક આપણે જે કહીએ છીએ એ સોડાનું નિર્માણ થતું હોય ત્યારે અંદર એક વાયુ હોય છે. આ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોઈ પણ પીણામાં દ્રાવ્ય કરવામાં આવે તો તે સોફ્ટ ડ્રિંક થઈ જશે. ઉદાહરણ તરીકે આપણે સોડા વોટર તરીકે બનાવીએ, સોડા વોટર એટલે આપણી ભાષામાં સાદી સોડા. સાદી સોડા બને કેવી રીતે? સાદી સોડા બનવા માટે પાણી છે અને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય કરેલો છે, તો એમાં પાણીનું પ્રમાણ હંમેશા વધારે હશે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હશે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણી માટે જે છે દ્રાવ્ય અને પાણી જે છે એ આપણી માટે જે છે દ્રાવક. તો પાણી જે છે અહીંયા આપણે જાણીએ છીએ તરીકે પાણી પ્રવાહી અવસ્થામાં હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ અવસ્થામાં હોય છે. તો આ ત્રણ ઉદાહરણ પરથી એક બાબત એવી થાય કે જો દ્રાવક પ્રવાહી હોય તો દ્રાવણ પણ પ્રવાહી થશે, દ્રાવક ઘન હોય તો દ્રાવણ ઘન થશે અને દ્રાવક જો વાયુ હશે તો દ્રાવણ પણ કેવું થશે? વાયુ. ઉદાહરણ લઈએ, આ ઉદાહરણ ખૂબ યાદ રાખજો, પેપરમાં ઘણી વખત પૂછાય છે. હવા એટલે કે એર, હવા દ્રાવણ શું છે અને દ્રાવણમાં દ્રાવ્ય શું છે, દ્રાવક શું છે.
તો આના વિશે આપણે ઘણા બધા ઉદાહરણો આપણે સોલ્વ કરી શકીએ. હવે આના ઉપરથી વર્તી એટલે કે મિશ્ર ધાતુ શું છે એના વિશે અભ્યાસ મેળવીએ. તો અત્યાર સુધી આપણે મેળવ્યા હતા દ્રાવણ, દ્રાવણના પ્રકાર. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ કોને કહેવાય? વધુ મિશ્રણ તો છે પણ કેટલી? બે કે તેથી વધુ. સુમેળ ગુણધર્મ વાળી ધાતુઓ અને ધાતુ કે અધાતુના પીગાળીને બનતા એક રૂપ સમાન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. વોટ ઇઝ ધ મિશ્ર ધાતુ? એટલે કે મિશ્ર ધાતુ શું છે? મિશ્ર ધાતુ એટલે બે તેથી વધુ સુમેળ ગુણધર્મ વાળી, મતલબ એવા ગુણધર્મ કે જે આપણા ઉપયોગને ભણતા આવે છે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ મજબૂતાઈમાં ધાતુ હોય તો આપણે લખીએ છીએ લોખંડ. આ લોખંડનો એક મોટા મોટો ડ્રોબેક છે કે લોખંડ વાતાવરણના ભેજ સાથે જોડાય અને કાટ બનાવે છે, જેને આપણે ક્ષારણ કહીએ છીએ. આ કારણના કારણે લોખંડ જે છે એ ખૂબ આપણી ઉપયોગિતા પૂરી કરી શકતું નથી. તો લોખંડ સાથે બીજા ધાતુ કે અધાતુને મિશ્ર કરીને એકરૂપ સમાન મિશ્રણ બનાવવામાં આવે તો એ બનશે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુમાં ધાતુઓનું સંઘટન અલગ અલગ હોઈ શકે, પ્રમાણ દેખાવ અલગ અલગ હોઈ શકે. આ એક વખત મિશ્ર ધાતુ ભરી ગયા પછી આપણે તેને ભૌતિક પ્રક્રમો દ્વારા અલગ કરી શકાતું નથી. ભૌતિક પ્રક્રમો એટલે શું? ગાળીનો દિવસ અલગ ન કરી શકાય, કાશ્મીરોથી કોઈ અલગ ન કરી શકાય, એ ભૌતિક પ્રક્રમો દ્વારા અલગ કરી શકાતા નથી. ફરીથી બે કે તેથી વધુ ધાતુઓના સુમેળવાળી ધાતુ અને બીજી ધાતુ કે ધાતુ એવો સંબંધતા કે મિશ્ર ધાતુ અને ધાતુનું મિશ્ર, ધાતુ અને અધાતુનું પણ મિશ્ર હોઈ શકે, ધાતુ અને ધાતુનું પણ મિશ્ર હોઈ શકે. એને પીગાળો, તમે કીધું ઘટ ઘટ પેલા આનું મિશ્ર થઈ શકે નહીં, પરંતુ આપણે જો પીગાળીએ તો પીગાળીને એક રૂપ સ્વરૂપ એટલે દેખાવ એક સરખો જ આવતો હોય ઉપરથી નીચે સુધી, તો એને આપણે કહીશું મિશ્ર ધાતુ. સંગઠન અલગ અલગ હોય છે, બધા હોય શકે, ભૌતિક પ્રક્રમો દ્વારા અલગ કરી શકાતું નથી. ઉદાહરણ જોવા જઈએ તો પહેલી મિશ્ર ધાતુ જે આપણે ઘટ દ્રાવણનું ઉદાહરણ જોયું હતું પિત્તળ, તો આ પિત્તળની અંદર હોય છે કોપર અને જસત. કોપર જે છે એ 70% હોય છે, જસત જે છે 20% હોય છે. એક ક્રોમ, નિકલ અને ક્રોમિયમ, જેમાં નિકલ 60%, ક્રોમિયમ 40%. કાંસુ, આ જે કાંસુ છે જેને બ્રોન્ઝ કહેવામાં આવે છે ગણિત બનાવવા માટે, તો આ બ્રોન્ઝ જે છે કાંસુ જે છે એ બનાવવા માટે
કોપર જે છે કે 90% 90% કોપર હોય છે અને માત્ર 10% સ્ટીલ હોય છે. પછી ઉદાહરણ લઈએ સ્ટીલ. સ્ટીલ માં આયર્ન એટલે કે લોખંડ જે છે એ 95% લોખંડ અને 5% શું હોય છે. તો આ એક પ્રકારની એવી મિશ્ર ધાતુ છે જેમાં ધાતુ અને અધાતુ ભેગા મળીને બીજી મિશ્ર ધાતુ બનાવે છે. તો આ થઈ ગયું મિશ્ર ધાતુ. હવે આપણે આત્મા ચંદ્રકો પર જઈ રહ્યા છીએ જેનું નામ છે દ્રાવણ લાક્ષણિકતા. દ્રાવણ કઈ કઈ લાક્ષણિકતા દર્શાવે મતલબ દ્રાવણ આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકે કે ભાઈ આ જ સાચું દ્રાવણ છે, આ કલિન છે, આ વિલંબન છે. આજે આપણે માત્ર દ્રાવણ જોઈએ. તો દ્રાવણ તો પેલું કહી દેવાનું તે એકરૂપ સમાન મિશ્રણ છે. સાચું દ્રાવણ હંમેશા સમાન મિશ્રણ હોય. સમાન દેખાતું હોય દ્રાવ્ય અને દ્રાવક અલગ અલગ શકતા હોય તેને આપણે કહીશું સાચું દ્રાવક. મગજમાં ખાંડ વાળું પાણી ઉકાળ્યા રાખવાનું. ખાંડ વાળું પાણી જયારે બનેલું હોય ત્યારે ખાંડ વાળા પાણીની અંદર આપણે ખાંડ અને પાણીને અલગ જોઈ શકતા નથી. તો આ કિસ્સાની અંદર ખાંડ અને પાણી જે છે એ સાચા દ્રાવણો બનાવે છે. સાચા દ્રાવણમાં દ્રાવ્યનું પરિમાણ 1 નેનોમીટર થી પણ નાનું હોય છે. દ્રાવ્ય દ્રાવણ બને ત્યારે દ્રાવકમાં વધુ હશે, મોટા પ્રમાણમાં હશે, પણ દ્રાવ્ય જે હશે એનું પરિમાણ પરિમાણ એટલે કે સાઈઝ કદ ખૂબ નાનું હશે. 1 નેનોમીટર સંદર્ભ 1 નેનોમીટર 1 નેનોમીટર એટલે કે 1 મીટરનો 1 અબજમો ભાગ. મતલબ 1 મીટરના 1 અબજ ટુકડા કરીએ તો એક નાનકડો જે ટુકડો મળે નાનકડો ટુકડો છે 1 નેનોમીટર. એના કરતાં પણ નાનો પરિવર્તન આવે જેને આપણે કરી નાખી કરી શકતા નથી. આથી દરી આંખે સૂક્ષ્મ હોવાથી પ્રકાશ પ્રકિરણ કરી શકતા નથી. પ્રકિરણ નો એટલે શું? ઉદાહરણ તરીકે દ્રાવણ જો હોય દ્રાવણ ઉદાહરણ એટલે દ્રાવણ છે આ છે થોડો બતાવી એમાં જો આપણે પ્રકાશ પસાર કરીએ પ્રકાશ જોઈ શકાતો નથી. આ ટોપિક આપણે કલિન દ્રાવણમાં વિસ્તારથી સમજીશું. આ ટોપિક આપણે કલિન દ્રાવણમાં વિસ્તારથી સમજીશું. અત્યારે આપણે યાદ રાખો કે સાચા દ્રાવણ સમાન મિશ્રણ છે. સાચા દ્રાવણમાં દ્રાવ્ય પરિમાણ 1 નેનોમીટર કરતા ઘટું હોય છે. દરિયાની શક્તા નથી. દ્રાવ્યનું પરિમાણ ખૂબ નાનું હોવાથી પ્રકિરણ થઈ શકતું નથી જેના કારણે આપણે શક્તા જેવી
भौतिक पद्धति द्वारा अलग कर सकता नहीं। એટલે કે જો આપણે એનો ગાળ કરી દેને ખાંડ નું પાણી લગાવીએ તો આપણે કોઈ દિવસ ખાંડ અને પાણી અલગ કરી શકતા નથી। ગાળ જે ભૌતિક પદ્ધતિથી આપણે સાચા દ્રાવણ જે છે એને આપણે અલગ કરી શકતા નથી। અને એ પછીનું ઉદાહરણ લાક્ષણિકતા જે છે એ ખૂબ અગત્યની છે। દ્રાવણ અપેક્ષા સ્થાયી છે। સ્થાયી છે નો અર્થ શું? ઉદાહરણ તરીકે દ્રાવણ બનેલું અને દ્રાવણ બનેલા આપણે તેને ફલે પહોંચાડ્યા સિવાય જો રાખી મૂકીએ એટલે કે હલાવીએ, ઉદાહરણ તરીકે એક ગ્લાસમાં આપણે ખાંડનું પાણી બનાવ્યું છે, હવે એ ગ્લાસને આપણે મૂકી દઈએ એક દિવસ બે દિવસ, તો ક્યારે પણ એવું નહીં થાય કે ખાંડ જે છે એના લોકો નીચે બેસી જશે કે પાણીના લોકો ઉપર જઈ શકશે, એવું ક્યારે થશે નહીં। કારણ કે સાચા દ્રાવણના અણુઓ હંમેશા કેવા છે? સ્થાયી છે, જેના કારણે એક જગ્યાએ ખલેલ પહોંચાડી સિવાય જો મૂકી દેવામાં આવે તો દ્રાવ્ય અને દ્રાવ ક્યારેય અલગ થશે નહીં। તો ઓકે, આજના લેક્ચરની અંદર આપણે ઘડીના સૌથી પહેલા રિવાઇઝ કર્યા જો દ્રાવણ વિશે ભણ્યા, દ્રાવક વિશે ભણ્યા, દ્રાવ્ય વિશે ભણ્યા, એટલે ઉદાહરણ જોયા, દ્રાવણના પ્રકારો જોયા, એની પછી આપણે એવું જોયું મિશ્ર ધાતુ શું છે, મિશ્ર ધાતુ માટે ઉદાહરણ યાદ રાખ્યા છે, ટકાવરી ખાસ ધ્યાન રાખજો। ઓકે, પછી પછી ભણ્યા દ્રાવણની લાક્ષણિકતા, દ્રાવણની પણ લાક્ષણિકતાઓ છે, એટલું આપણે રાખીએ આ લેક્ચરમાં।